અમદાવાદના માણેકચોક સાંકડી શેરી ખાતે આવેલ શ્રી ગોલ્ડ આર્ટ નામની જ્વેલર્સની દુકાનમાં ગરફોડ ચોરીની ઘટના બનવા પામી હતી. ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. 50 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી સંજય વૈષ્ણવ અને શૈલેષ ઉર્ફે લાલુ જાદવ કલોલ ગાંધીનગરના રહેવાસી છે, જ્યારે વોન્ટેડ આરોપી શિન્ટુ ઉર્ફે બંગાળી ચક્રવર્તી શાહપુર અમદાવાદનો રહેવાસી છે. આરોપીઓએ ભેગા મળીને જ્વેલર્સની દુકાનમાં ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે આરોપી સંજય મનોજભાઈ વૈષ્ણવ, જે રેલવે ફાટકની બાજુ કલોલ જિલ્લા ગાંધીનગર ખાતે રહે છે, અને સંજય મનોજભાઈ વૈષ્ણવ શૈલેષ ઉર્ફે લાલો અશોકભાઈ જાદવ, જે નવજીવન મિલની ચાલી, એ પણ કલોલના જ ગાંધીનગર જિલ્લાના રહેવાસી છે. અને એક આ ગુનાના કામે હજુ જે નાસ્તા ફરતા છે એ શિન્ટુ ઉર્ફે બંગાળી ચક્રવર્તી, જે મૂળ હાવડા પશ્ચિમ બંગાળનો છે અને શાહપુર અમદાવાદ ખાતે રહે છે. આ ત્રણેય આરોપીઓ આજે શ્રી ગોલ્ડ આર્ટ નામની જે ગોલ્ડ જ્વેલરીની શોપ જે છે એ જે ફરિયાદી છે એના ત્યાં પણ એ લોકો છૂટક કામ કરતા હતા આ કારીગર તરીકેનું, અને જે સોની બજાર છે ત્યાં પણ અલગ અલગ જગ્યાએ એ લોકો છૂટક કામગીરી કરતા હતા. દુકાનના લોકેશન્સ, અંદરની જે દુકાનની વ્યવસ્થા જે હતી એનાથી પણ એ લોકો પરિચિત હતા, અને અંદાજિત આ દુકાનમાં ગરફોડ કરવાથી એમને મિનિમમ કેટલો મુદ્દામાલ મળશે એ પણ એ લોકોની ગણતરીમાં હતો. અને છેલ્લા 15-20 દિવસથી આ લોકો તકની રાહ જોઈને ફરતા હતા, અને 22મીની રાત્રે આ લોકોએ આ જે ગરફોડના ગુનાને અંજામ આપેલો છે. આ બંને આરોપીઓની અટક કરી અને તેઓની પાસેથી આ ગરફોડ ચોરીમાં ગયેલ કુલ 599.64 ગ્રામ, કિંમત 48,33,000 અને રોકડ ₹25,000, એમ કરી કુલ 48,78,000નો મુદ્દામાલ રિકવર કરેલો છે, અને મુદ્દામાલ મૂળ સ્વરૂપે એને રિકવર કરવામાં આવેલો છે.